વસિયતનામામાં કરતાનું મહત્વ શું છે તમારું વસિયત એ તમારા જીવનકાળ દરમિયાન તો અમલ લેતું નથી તમે જ્યારે ન હો ત્યારે વસિયત અમલમાં આવવાનું છે તો એ તમારી ઈચ્છાઓ જે છે તમે જે લખી છે પણ એનો વહીવટ કોણ કરે તો એ વસિયતનામાના વહીવટકર્તા તરીકે તમે એક્ઝિક્યુટર્સ એટલે જેને વહીવટકર્તાં કહીએ એને પણ તમારે એપોઇન્ટ કરીને એનો સ્પષ્ટ નિર્દેશ એમના નામોનો નિર્દેશ તમારા વસિયતમાં કરવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી એ વહીવટ કરતાં તમારા કરતાં વધારે લાંબુ જીવે એવી વ્યક્તિ જો હોય તો એ હિતાવ છે કારણ કે નહીં તો જો એ તમારા પહેલાં જ એ એ જો સ્વર્ગ લોક પહોંચી જવાના હોય તો એ ન ચાલે તમે એકથી વધુ પણ વહીવટ કરતા રાખી શકો અને વહીવટ કરતાં એવા હોવા જોઈએ કે જે ખૂબ યુ નો બેલેન્સ્ડ વ્યૂ લઈને તમે જેમને જેમને મિલકતો આપવા માંગો છો એ લોકોને એ મિલકતો યોગ્ય રીતે મળે કારણ કે એમને મળે એનો જે આખો જે વહીવટ કરવાની પ્રક્રિયા છે એ એક્ઝિક્યુટર્સે સંભાળવાની છે એટલે જવાબદાર વ્યક્તિઓ જે લોકો પોતે યોગ્ય નિર્ણયો લઈ શકે એવી વ્યક્તિને એક્ઝિક્યુટર્સ બનાવવામાં આવે તો એ હિતાવહ ગણાય એવું જરૂરી નથી કે એક્ઝિક્યુટર્સ એ તમારા કુટુંબના કોઈ સભ્યો ન હોઈ શકે કદાચ તમારા પત્ની કે પુત્ર જેના લાભ માટે તમે મિલકતો આપવાના હો ઘણીવાર કુટુંબની અંદર તમે એમને પણ જો ઈચ્છો તો એક્ઝિક્યુટર્સ તરીકે રાખી શકો છો એવું જરૂરી નથી કે બહારની વ્યક્તિ રાખવાનું ઘણી વાર બહારની વ્યક્તિ રાખવાનું એટલા માટે આવશ્યક બને કે કુટુંબના સભ્યો વચ્ચે મનમેળ ન હોય અથવા તો ક્યાંક ત્યાં આગળ એક મત મતાંતર થાય એવું હોય તો ત્યાં એક આવા ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિક્યુટરની ભૂમિકા છે કે ખૂબ મહત્વની છે